બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ સંત શ્રી રોહિદાસ કુમાર છાત્રાલય ખાતે ગુરુ રવિદાસની 646મી જન્મ જયંતિ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ સંત શ્રી રોહિદાસ કુમાર છાત્રાલય ખાતે સ્વર્ગીય પ્રમુખ બુકોલિયા મઘાભાઈ રૂપાભાઈના સુપુત્ર શ્રી પ્રવીર બુકોલિયા ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ બનાસકાંઠા થરા દ્વારા પ્રશંસા સાથે સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ડીજીપી અને આઈપીએસ અધિકારી શ્રી ડીજી વડજારા, આત્મારામ પરમાર, શ્રદ્ધા વાડિયા, વિજય ચક્રવર્તી, નંદનાબેન સદરપુર, અશોક પરમાર, ભાવપુરી બાપુ વડગામ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ગુરુ રવિદાસની 646મી જન્મ જયંતિ નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી અને સભા યોજાઈ હતી। ત્યારે હવે સામાજિક કુરિવાજો અને વ્યસન મુક્તિ સહિત શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। ત્યારે હિન્દુ ધર્મને ટકાવી રાખવા માટે દેશના અને વિશ્વના અનેક સંતો મહંતો દ્વારા નાત જાતના ભેદભાવ વગર હિન્દુ સંસ્કૃતિ ટકાવી રાખવા માટે કાળજી રાખવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા। આજરોજ થરા ખાતે સંત રોહિદાસ બાપુની 646મી જન્મજયંતિ નિમિત્તે જે અમે થરા ખાતે સભાનું આયોજન કરેલ હતું અને સમગ્ર કાંકરેજ તાલુકામાંથી દલિત સમાજના ભાઈઓ અને દલિત સમાજના ભાઈઓ સાથે મળી અને સંત રવિદાસની જન્મજયંતિ ઉજવી। આ પ્રસંગે એક્સ મિનિસ્ટર આત્મારામ પરમાર સાહેબ હાજર હતા, ડીજી વંજારા સાહેબ પણ હાજર હતા અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વિજય ચક્રવર્તી સાહેબ પણ હાજર રહી આ શોભાને ખૂબ વધાવી અને ખૂબ આ પ્રોગ્રામને સારો થાય એવો પ્રયત્ન કર્યા અને આ શોભા વધારવા માટે ખાસ કરીને આઈપીએસ ડીજી વંજારા સાહેબ આવ્યા એ અમને ખૂબ આનંદ થયો અને આત્મારામ પરમારે સમાજ વિશે ખૂબ સારું પ્રવચન કર્યું અને ડીજી વંજારા સાહેબે જે સમાનતાના હક રહે એ માટે પણ એમને એક સંદેશો આપી દીધો કે આ દેશની અંદર હિન્દુસ્તાનની અંદર દલિત સમાજને સમાનતાનો હક હોવો જોઈએ અને રહેશે અને કાયમ અમે એને સમાનતાનો હક દિલાવીશું। આજે 646મી જન્મ જયંતિ સંત રોહિદાસ બાપુની ઉજવવા જઈ રહ્યા છે ત્યારે થરાની આ પવિત્ર ભૂમિમાં ખૂબ મોટી શોભાયાત્રા નીકળી, સંતો મહંતોના ચરણોમાં જનતાને આશીર્વાદ આપ્યા। વર્ષો પહેલાં 600 વર્ષ પહેલાં જે સંત રોહિદાસ બાપુએ વાત કરી હતી સમરસતાની ભાવના હિન્દુ સમાજમાં હોવી જોઈએ, એ ભાવનાના ભાવરૂપે સંત રોહિદાસના 600 વર્ષ પહેલાં કાશી નરેશ રાજા પીપાજી એમના શિષ્ય હતા, મેવાડના મહારાણી રાણી રતન કુંવરબા ઝાલા પણ એમના શિષ્ય હતા, જામનગરના રાજવીર જામ બાપુ પણ એમના શિષ્ય હતા, ભાવનગર ગોહિલવાડના રાજા પણ એમના શિષ્ય હતા, મેવાડના મહારાણી મીરાબાઈ પણ એમના શિષ્ય હતા। એટલે આ એક ઇતિહાસ સાક્ષી છે એનો કે રાજા મહારાજાઓ ના પણ એ સંત રોહિદાસ ગુરુ હતા। સંત રોહિદાસના જીવનમાં ઘણા પ્રસંગો એવા છે જે સમરસતા આવે છે અને સમરસતાની ભાવના જ્યારે આ સમાજ તરફ થાય, હિન્દુ સમાજમાં એકતાની વાત આવે, એ વાત લઈને આજે 646મી જન્મ જયંતિની શોભાયાત્રા ભાઈ શ્રી પ્રવીણભાઈ મગાભાઈ પરમારે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું, એ બદલ એમને પણ અભિનંદન। આટલી મોટી સંખ્યામાં ખરા ખાતે પબ્લિક ઉપસ્થિત રહી, જનતા એ સંત રોહિદાસની જન્મ જયંતિની ઉજવણી કરી એ બદલ જનતાનો પણ આભાર માનીએ છીએ અને સંત રોહિદાસના ચરણોમાં હું કોટી કોટી નમન કરું છું કે હે સંત રોહિદાસ બાપુ, તમે જે રસ્તો બતાવ્યો છે એ રસ્તે ચાલવાની આપ અમને સૌને તાકાત આપજો। જય ગુરુદેવ।